કડોદરાના ચલથાણ ખાતે આવેલ ચલથાણ સુગર ફેક્ટરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા ધાર્મિક વિધિ કરીને શેરડી પિલાણ માટે બોઇલરો પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા। ચલથાણ સુગર ફેક્ટરીમાં પ્રમુખ કેતનભાઈ પટેલ, ઉપપ્રમુખ કમલેશભાઈ નાયક તથા મેનેજિંગ ડિરેક્ટર બિપિનચંદ્ર પાંડે સહિતના સભ્યોની હાજરીમાં શેરડી પિલાણ માટે બોઇલરોની પૂજા કરી પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા। સુગર ફેક્ટરીના પ્રમુખ કેતન પટેલે જણાવ્યું હતું કે શેરડીની કાપણી માટે મજૂરો આવવાના શરૂ થઈ ગયા છે અને ગત વર્ષે 7,02,000 ટન શેરડીનું પિલાણ કરવામાં આવ્યું હતું, જે ચાલુ વર્ષે વધીને 8-9 લાખ ટન શેરડી પિલાણ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી। કેતન ચીમનભાઈ પટેલ, ચલથાણ સુગર પ્રમુખ છે। આજે અમારી નવી સિઝનની શરૂઆતની બોઇલર પૂંજાની આજે પૂંજા રાખી હતી। લગભગ 25-30 ની વચ્ચે આ વર્ષે અમે નવી સિઝનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, તો આજથી બોઇલર પૂંજા કરી બોઇલર પ્રજ્વલિત કર્યું છે। હવે ધીમે ધીમે એની ટ્રાયલો અને લઈને સિઝન ચાલુ થતાં પહેલાં બધી ટ્રાયલો થઈ જાય એટલા માટે બોઇલર પૂજા કરીને આજથી અમે શુભ શરૂઆત કરી દીધી છે નવી સિઝનની। શેરડીની પિલાણ 25-30 તારીખની વચ્ચે વરસાદ પર ડિપેન્ડ છે કે અત્યારે જો વરસાદ ઘણા ઘણા વિસ્તારમાં જો પૈડા કરે છે, મજૂર આવવાના ચાલુ થઈ ગયા છે, પણ વરસાદ પર આધાર રાખીને લગભગ એમ ગણતરી 25-30 ની વચ્ચેની છે। ગયા વર્ષે 8,02,000 ટન શેરડી પીલેલી, આ વર્ષે લગભગ અમારી ગણતરી 7-9 ની વચ્ચેની અમારી પીલવાની ગણતરી છે।